નમસ્કાર દોસ્તો, આજે આપણે ચર્ચા કરવાના છીએ આવનારી તમામ ભરતીઓમાં ખૂબ જ ઉપયોગી થાય તેવો ટોપિક જે છે કન્ફ્યુઝ પોઈન્ટ. મિત્રો, પરીક્ષામાં ઓપ્શન ટીક કરતી વખતે પ્રશ્ન ટીક કરવામાં ખૂબ જ કન્ફ્યુઝ થતું હોય છે કે એવા પ્રશ્નો પૂછવામાં આવે કે ઓપ્શન તમને સારેસાર ઓપ્શન એક સરખા જેવા લાગતા હોય છે, તો તે તમામ પ્રશ્નોમાં કન્ફ્યુઝ વધારે થતું હોય છે. તો મિત્રો, આજે આપણે આ કન્ફ્યુઝ પોઈન્ટનું ખૂબ જ સરળ રીતે સોલ્યુશન કરવાના છીએ અને ઘણા બધા કન્ફ્યુઝ પોઈન્ટ જોવાના છીએ જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાની શક્યતા છે. તો ચાલો દોસ્તો, આજના આ વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? આવો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જવાબ આવશે શ્રીગુપ્ત. ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાતમાં મિત્ર ચંદ્રગુપ્ત બીજાએ કરી હતી. ગુપ્ત વંશનો ખરો સ્થાપક કોણ ગણાય છે? જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલો. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો જવાબ આવશે તાતર ખાન. મિત્રો, આવા પ્રશ્નો પૂછાતા હોય છે પરંતુ આપણને ઓપ્શન ટીક કરવામાં ખૂબ જ કન્ફ્યુઝ થતું હોય છે, તો અહીંયાથી મિત્રો એક પદ લખીને આ તમામ પ્રશ્નો પાકા કરી લેવા જેથી તમને કન્ફ્યુઝ થવાની શક્યતા ઓછી રહે છે. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો ખરો સ્થાપક કોણ? તો મિત્રો, ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો સ્થાપક અને ખરો સ્થાપક તેમ પ્રશ્ન પૂછાય તો એ જવાબ આવશે મિત્રો અહમદ શાહ ખરો સ્થાપક, અને ખાલી સ્થાપક પૂછવામાં આવે તો મુઝફ્ફર શાહ પહેલો. વિદેશમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો, જવાબ આવશે સંજય કૃષ્ણ વર્મા. ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? વાસુદેવ બળવંત ફડકે. ગુજરાતમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? ગુજરાતમાં પૂછવામાં આવે તો મિત્રો અરવિંદ ઘોષ દ્વારા, ભારતમાં પૂછવામાં આવે તો વાસુદેવ ફડકે, અને વિદેશમાં પૂછવામાં આવે તો શ્યામજી કૃષ્ણ વર્મા. ત્રણેય ત્રણ પ્રશ્નોમાં કન્ફ્યુઝ થતું હોય છે તો એક સાથે ત્રણેયને યાદ રાખી લેવા મિત્રો. વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્મા હતા, ભારતમાં વાસુદેવ બળવંત ફડકે, અને ગુજરાતમાં અરવિંદ ઘોષ હતા. સોમનાથ મંદિરની સ્થાપના સ્થપતિ કોણ છે? મિત્રો, સોમનાથ મંદિરના સ્થાપતિ કોણ છે? જવાબ આવશે પ્રભાશંકર સોમપુરા. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોણે કરી હતી? તો પ્રાણ પ્રતિષ્ઠા રાજેન્દ્ર શાહ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સમિતિના સભ્ય કોણ હતા? તો કમા મુનજી આવશે જવાબ. સિકંદરનો જન્મ ક્યાં થયો હતો? સિકંદરનો જન્મ છે જે મેસેડોનિયા યુરોપમાં થયો હતો. સિકંદરનું મૃત્યુ ક્યાં થયું હતું? સિકંદરનું મૃત્યુ છે જે બેબિલોન એશિયામાં થયું હતું. તેના પછીનો પ્રશ્ન છે, રાજ્યાભિષેક માટે કયો યજ્ઞ પ્રચલિત હતો? મિત્રો, ખાસ અગત્યનો પ્રશ્ન છે કે રાજ્યાભિષેક માટે કયો યજ્ઞ પ્રચલિત હતો? તો જવાબ આવશે રાજસૂપ. તો એ પ્રશ્ન એક રહી ગયો છે કે સિકંદરને ક્યાં દફનાવવામાં આવ્યો હતો? મિત્રો, સિકંદરને ક્યાં દફનાવવામાં આવ્યો હતો? કે ઇજિપ્ત. ઇજિપ્ત ક્યાં આવેલું છે? આફ્રિકામાં ઇજિપ્ત આવેલું છે, ત્યાં સિકંદરને દફનાવવામાં આવ્યો હતો. સામ્રાજ્ય વિસ્તરણ માટે કયો યજ્ઞ પ્રચલિત હતો? તો સામ્રાજ્ય યજ્ઞ માટે જે અશ્વમેઘ યજ્ઞ છે જે પ્રચલિત હતો. ત્યાર પછી ઉપરનો જોઈએ પ્રશ્ન, દેવોને પ્રસન્ન કરવા માટે કયો યજ્ઞ પ્રચલિત હતો? દેવોને પ્રસન્ન કરવા માટે અગ્નિષ્ટોમ નામનો યજ્ઞ છે જે ખૂબ જ પ્રચલિત હતો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, સૂર્ય પ્રદર્શન માટે કયો યજ્ઞ પ્રચલિત હતો? સૂર્ય પ્રદર્શન માટે વાજપેયી યજ્ઞ પ્રચલિત હતો. દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે દાખલ કરી હતી? તો જવાબ આવશે રોબર્ટ ક્લાઇવ. ત્યાર પછી દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે નાબૂદ કરી હતી? તેનો જવાબ આવશે વોરન હેસ્ટિંગ. તેના પછીનો પ્રશ્ન છે, ભારતમાં આવનાર પ્રથમ સિની યાત્રાળુ કોણ હતો? મિત્રો, ભારતમાં આવનાર પ્રથમ સિની યાત્રાળુ કોણ હતો? તો ફાહિયા. તો ગુજરાતમાં આવનાર પ્રથમ સિની યાત્રાળુ, બંને પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાયેલા છે, ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં આવનારો હતો તે હ્યુએન સાગ, અને ભારતમાં આવનાર સિની યાત્રાળુ તો એ ફાહિયાન. ભારતમાં સૌથી છેલ્લે કયો સિની યાત્રાળુ આવ્યો હતો? તો જવાબ આવશે ઇન્ચિંગ. ત્યાર પછી હ્યુએન સાંગ ભારતમાં કયા રાજાના સમયમાં આવ્યો હતો? તો જવાબ આવશે હર્ષવર્ધનના સમયમાં હ્યુએન સાંગ ભારતમાં આવ્યો હતો. આ પણ પ્રશ્ન પૂછાણેલો હશે, તમામ પ્રશ્નો મિત્રો કન્ફ્યુઝમાં તમને થતા હોય છે. ત્યાર પછી હ્યુએન સાંગ ગુજરાતમાં કયા રાજાના સમયમાં આવ્યો હતો? બંને પ્રશ્ન પૂછાણેલા છે કે હ્યુએન સાંગ ભારતમાં કયા રાજાના સમયમાં આવ્યો હતો? ભારતમાં હર્ષવર્ધન હતો ત્યારે આવ્યો હતો, અને ગુજરાતમાં તો કે ધ્રુવસેન બીજો હતો ત્યારે આવ્યો હતો. ત્યાર પછી મહંમદ બેગડો શિયાળો ક્યાં ગાળતો હતો? મહંમદ બેગડાની મિત્રો શિયાળાની રાજધાની ક્યાં હતી? તો કે જૂનાગઢમાં શિયાળો ગાળતો હતો.
મહંમદ બેગડો ઉનાળામાં ક્યાં ગાળતો હતો? મિત્રો ઉનાળો ક્યાં ગાળતો હતો? તો ઉનાળો અમદાવાદમાં ગાળતો હતો. અને મહંમદ બેગડો ચોમાસું ક્યાં ગાળતો હતો? ત્રણેય પ્રશ્ન મિત્રો તમે વાંચતા હોય છે ત્યારે તમે પ્રશ્ન યાદ રાખવામાં આ પ્રશ્નને ત્રણેયને એક સાથે યાદ રાખો કે શિયાળો તો કે જૂનાગઢ, ઉનાળો તો અમદાવાદ, અને ચોમાસું સાપાનેરમાં. તેને તેવી રીતે યાદ રાખી શકાય છે કે મહંમદ બેગડો શિયાળામાં જૂનાગઢમાં જતો, ઉનાળામાં અમદાવાદમાં જતો, અને ચોમાસામાં તે સાપાનેર વહી આવતો હતો. વિષ્ણુ પુરાણમાંથી કયા વંશની માહિતી મળે છે? વિષ્ણુ પુરાણમાંથી કયા વંશની માહિતી મળે છે? તો જવાબ આવશે મૌર્ય વંશની માહિતી મળે છે. મત્સ્ય પુરાણમાંથી કયા વંશની માહિતી મળે છે? મત્સ્ય પુરાણમાંથી મિત્રો સાતવાહન વંશની માહિતી મળે છે. વાયુ પુરાણમાંથી કયા વંશની માહિતી મળે છે? વાયુ પુરાણમાંથી ગુપ્ત વંશની માહિતી મળે છે. અજંતાની ગુફા કેટલી છે? અજંતાની ગુફાની સંખ્યા કેટલી છે? મિત્રો ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે કે અજંતાની ગુફાની સંખ્યા કેટલી છે? તો અજંતાની ગુફાની સંખ્યા છે જે 29 છે. ઇલોરાની ગુફાની સંખ્યા? ઇલોરાની ગુફાની સંખ્યા 37 છે. ત્યાર પછી એલિફન્ટા? એલિફન્ટાની ગુફાની સંખ્યા 7 છે. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? દિલ્હીનો લાલ કિલ્લો છે જે શાહજહાએ બંધાવ્યો હતો. આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો મિત્રો આગ્રાનો કિલ્લો છે જે મિત્રો અકબરે બંધાવ્યો હતો. ત્યાર પછી સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું? સુદર્શન તળાવ છે જે પુષ્યગુપ્તે બંધાવ્યું હતું. ત્યાર પછી સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? મિત્રો સમારકામ પરથી પરથી સ યાદ રાખો ને એટલે તમને સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? તો સુવિશાખે કરાવ્યું હતું. હર્ષવર્ધન દિનચર્યામાં પ્રથમ ભાગમાં શું કરતો હતો? તો મિત્રો હર્ષવર્ધન છે જે પ્રથમ ભાગમાં વહીવટી તંત્ર કરતો હતો. હર્ષવર્ધન દિનચર્યામાં બીજા ભાગમાં શું કરતો હતો? બીજા ભાગમાં પ્રજાનું કલ્યાણ કરતો હતો. હર્ષવર્ધન દિનચર્યામાં ત્રીજા ભાગમાં શું કરતો હતો? ત્રીજા ભાગમાં જે ધાર્મિક કાર્યો કરતો હતો. આઝાદ હિન્દ ફોજની સ્થાપના કોણે કરી હતી? આઝાદ હિન્દ ફોજની સ્થાપના છે જે મોહનસિંહે કરી હતી. આઝાદ હિન્દ ફોજનો યશ કોને જાય છે? તો જવાબ આવશે રાસબિહારી બોઝ. વિક્રમ સંવંતની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો. શક સંવતની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે કનિષ્ક. સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું કયા નામે ઓળખાતું? તો જવાબ આવશે તેનો શ્રીકર. સોલંકી કાળમાં નાણાં ખાતું સંભાળતા વ્યક્તિને શું કહેવાતા હતા? તેનો જવાબ આવશે મહાત્મા. સોલંકી કાળમાં શૈવ ધર્મનું કેન્દ્ર કયું હતું? ખાસ અગત્યનો પ્રશ્ન, સોમનાથ હતું શૈવ ધર્મનું કેન્દ્ર. સોલંકી કાળમાં વૈષ્ણવ ધર્મનું કેન્દ્ર કયું હતું? તો જવાબ આવશે દ્વારકા. દિલ્હીની જામા મસ્જિદ કોણે બંધાવી હતી? દિલ્હીની જામા મસ્જિદ છે જે શાહજહાએ બંધાવી હતી. અમદાવાદની જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? તો જવાબ આવશે અહમદ શાહે. રુદ્ર મહાલય બંધાવવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે મૂળરાજ. તો મિત્રો મૂળરાજે શરૂઆત કરી હતી. તો રુદ્ર મહાલયનું કાર્ય કોણે પૂર્ણ કરાવ્યું? તો તેનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. આ બંને પ્રશ્ન મિત્રો ઘણી વખત પૂછાઈ ગયેલા છે કે રુદ્ર મહાલયનું બંધાવવાની શરૂઆત કોને કરાવી હતી? તો મૂળરાજ હશે, અને પૂર્ણ કરાવનાર કોણ હતો? તો કે સિદ્ધરાજ જયસિંહ. કુતુબ મિનાર બંધાવવાની શરૂઆત કોને કરી હતી? કુતુબ મિનાર બંધાવવાની શરૂઆત છે જે કુતુબુદ્દીન ઐબકે કરાવી હતી. અને કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું? તો બાંધકામ પૂર્ણ કરાવ્યું છે જે ઇલ્તુમિશે કરાવ્યું હતું. વાસ્કોદ ગામા કયાનો વતની હતો? વાસ્કોદ ગામા છે જે પોર્ટુગલનો વતની હતો. ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો વતની હતો? તો જવાબ આવશે ઇટલી. ભારતમાં સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? ખાસ અગત્યનો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી હતી. તો મિત્રો ભારતમાંથી સૌપ્રથમ છેલ્લે જનાર પ્રજા કઈ હતી? તો છેલ્લે જનાર પ્રજા હતી સ્પેનિશ. બંગાળના ભાગલા કોણે પાડ્યા હતા? મિત્રો આ પ્રશ્નમાં ખૂબ કન્ફ્યુઝ થાય છે. આ 5 પ્રશ્નો આપવામાં આવેલા છે, તે પ્રશ્નમાં ખૂબ જ કન્ફ્યુઝ થતું છે. બંગાળના ભાગલા પાડનાર કોણ હતો? તો કે લોર્ડ કર્ઝન હતો. બંગાળના ભાગલા રદ કરનાર કોણ હતો? તો કે બંગાળના ભાગલા રદ કરનાર હાર્ડિંગ બીજો હતો. અને બંગાળના ભાગલા કઈ સાલમાં પડ્યા? તો 1905માં. અને બંગાળના ભાગલા કઈ સાલમાં રદ થયા? તો 1991માં. આ પ્રશ્ન ખૂબ અગત્યના છે. આ પ્રશ્ન પૂછાતા હોય છે. 4-5 પ્રશ્નો મિત્રો, 4 પ્રશ્નો છે જે ખૂબ અગત્યના છે. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? રાજકીય ગુરુ તો ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજીના વૈચારિક ગુરુ કોણ હતા? તો વૈચારિક ગુરુ છે જે લિયો ટોલ્સ્ટોય. સાયમન કમિશનની નિમણૂક ક્યારે થઈ હતી? સાયમન કમિશનની નિમણૂક છે જે 1927માં થઈ હતી. સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? સાયમન કમિશન છે ભારતમાં 1928માં આવ્યું હતું.
સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? ખાસ અગત્યનો પ્રશ્ન, સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા? કેબિનેટ મિશનમાં 3 સભ્યો હતા. આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા? આઝાદી સમયે ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓ હતા. આઝાદી સમયે ગુજરાતમાં કેટલા દેશી રાજ્યો હતા? તો ગુજરાતમાં હતા 366. આઝાદી સમયે સૌરાષ્ટ્રમાં કેટલી દેશી રાજ્યો હતા? સૌરાષ્ટ્રમાં કેટલા દેશી રાજ્યો હતા? તો 222. 1857 ના વિપ્લવમાં પ્રથમ શહીદ કોણ થયું હતું? જવાબ આવશે મંગલ પાંડે. 1857 ના વિપ્લવમાં છેલ્લે શહીદ કોણ થયું હતું? તેનો જવાબ આવશે ઉધમસિંહ. મિત્રો બંને પ્રશ્ન ખાસ અગત્યના છે, ખાસ યાદ રાખજો. દાંડીકૂચની તુલનામાં મુસોલિનીની રોમ માર્સમાં કોણે સરખામણી કરી હતી? જવાબ આવશે સુભાષ ચંદ્ર બોઝ. દાંડીકૂચની તુલનામાં મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી હતી? તો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈ છે તે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ કયા ગામમાં થઈ હતી? તો જવાબ આવશે કરાડી. ખાસ અગત્યનો પ્રશ્ન છે. દાંડીકૂચ દરમિયાન સરદાર પટેલની ધરપકડ કયા ગામમાં થઈ હતી? સરદાર પટેલની ધરપકડ છે જે રાસ નામનું ગામ છે ત્યાં થઈ હતી. ભારતમાં કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ભારતમાં કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું છે. ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. હવે પછીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, આવનારી તલાટી હોય કે વર્ગ થ્રીની પરીક્ષામાં પૂછાતા પ્રશ્ન છે કે ગુજરાતનું ઉદઘાટન કોણે કર્યું હતું? ગુજરાતનું ઉદઘાટન કરતા કોણ છે? તો જવાબ આવશે રવિશંકર મહારાજ. મિત્રો જીપીએસસીમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ગુજરાતનું ઉદઘાટન કોણે કર્યું હતું? જવાબ આવશે રવિશંકર મહારાજ. સૌરાષ્ટ્રનું ઉદઘાટન કોણે કર્યું હતું? ખાસ અગત્યનો પ્રશ્ન, સૌરાષ્ટ્રનું ઉદઘાટન કોણે કર્યું હતું? તો જવાબ આવશે સરદાર પટેલ. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતા? મિનળ દેવી. ભારતમાં પ્રથમ મુસ્લિમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતા? જવાબ આવશે રઝિયા સુલતાન. ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો કોણ હતું? ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો છે પુષ્યગુપ્ત. છપુ મિત્ર, છપુ યાદ રાખો, છ ને પુ, છપુ આપણે હોય, છપુ યાદ રાખવાથી ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો પુષ્યગુપ્ત યાદ રહી જાય છે. અશોકનો સીબો, અશોકનો સુબો કોણ હતો? અશોકનો સુબો તુષ્પાક હતો. ત્યાર પછી રુદ્રદામાનો સુબો કોણ હતો? રુદ્રદામાનો સુબો છે જે સુવિશાખ હતો, તેને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું, સમારકામ કરાવ્યું હતું. સોરી મિત્રો, સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું સુવિશાખ. ત્યાર પછી સ્કંદગુપ્તનો સુબો કોણ હતો? સ્કંદગુપ્તનો સુબો છે જે શક્રપાણી હતો. રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણકી વાવ છે જે ઉદયમતીએ બંધાવી હતી. અડાલજની વાવ કોણે બંધાવી હતી? અડાલજની વાવ છે જે રાણી રોડાબાઈએ બંધાવી હતી. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો મિત્રો 1407માં મુઝફ્ફરશાહ પહેલાએ કરી હતી. ખાસ અગત્યનો પ્રશ્ન છે. ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કયા વંશે કરી અને ક્યારે કરી હતી? તો દિલ્હી વંશની સ્થાપના છે જે ગુલામ વંશ 1206માં થઈ હતી. ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કયા વંશે કરી હતી? તો જવાબ આવશે ખિલજી વંશે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી. ગુલામ વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? ગુલામ વંશની સ્થાપના છે જે 1206માં કુતબુદ્દીન ઐબકે કરી હતી. ખલજી વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો જવાબ આવશે 1290માં જલાલુદ્દીન ખલજીએ કરી હતી. તુઘલક વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો મિત્રો તુઘલક વંશની સ્થાપના છે જે 1320માં ગ્યાસુદ્દીન તુઘલકે કરી હતી. સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? મિત્રો સૈયદ વંશની સ્થાપના છે જે 1414માં ખિઝર ખાને કરી હતી. આ પ્રશ્નો મિત્રો ભારતના ઇતિહાસના છે, ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો, તેને ગુજરાતમાં પણ સ્થાપનાઓ કરી હતી. તો આ પ્રથમ વખત તૈયારી કરનાર વિદ્યાર્થીઓને થોડા અઘરા લાગશે, પરંતુ આ ભારતને લગતા પ્રશ્નો છે. લોદી વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? લોદી વંશની સ્થાપના છે જે 1451માં બહલોલ લોદીએ કરી હતી. મુઘલ વંશની સ્થાપના ક્યારે કોણે અને ક્યારે કરી? મુઘલ વંશની સ્થાપના છે 1526માં બાબરે કરી હતી. ગુજરાતમાં મુઘલ વંશની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે. ગુજરાતમાં મુઘલ વંશની સ્થાપના છે જે 1571માં અકબરે કરી હતી. પાણીપતનું પ્રથમ યુદ્ધ, ખાસ અગત્યનો પ્રશ્ન, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો 1526માં. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું? 1556માં. અને પાણીપતનું ત્રીજું યુદ્ધ છે જે
1761 માં થયું હતું. તો મિત્રો એક સાથે ત્રણે ત્રણ યુદ્ધના તમે અહીંયા યાદ રાખી શકો છો. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું, ખાસ અગત્યનો પ્રશ્ન, અને કોનો વિજય થયો હતો. તો કોની કોની વચ્ચે થયું હતું મિત્રો, બાબર અને લોદી વચ્ચે થયું હતું, જેમાં બાબરનો વિજય થયો હતો. ત્યાર પછી પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું અને કોનો વિજય થયો હતો. તો બાબરનું બીજું યુદ્ધ છે જે અકબર અને હેમુ વચ્ચે થયો હતો, તેમાં અકબરનો વિજય થયો હતો. ત્યાર પછી પાણીપતનું ત્રીજું યુદ્ધ છે જે કોની વચ્ચે થયું હતું, તો અહમદ શાહ અને અબ્દાલીન મરાઠાઓ વચ્ચે થયું હતું, તેમાં અહમદ શાહ અબ્દાલીનનો એની વચ્ચે થયો હતો, તેમાં અબ્દાલીનનો વિજય થયો હતો. અહમદ શાહ અબ્દાલીનનો વિજય થયો હતો. સોરી મિત્રો, અહમદ શાહ અબ્દાલીન અને મરાઠા વચ્ચે થયું હતું, તેમાં મરાઠાઓની હાર થઈ હતી અને અહમદ શાહ અબ્દાલીનનો વિજય થયો હતો. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું. પ્લાસીનું યુદ્ધ છે જે 1757 માં અંગ્રેજો અને મીર કાસિમ સાથે વચ્ચે થયું હતું. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું. મિત્રો બક્સરનું યુદ્ધ છે જે 1766 માં રોબર્ટ ક્લાઈવ અને સિદ્ધરાજ ઉદ દોલા વચ્ચે થયું હતું. સૌરાષ્ટ્રની રાજધાની, સોરી મિત્રો, રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી. રાષ્ટ્રકૂટોની રાજધાની છે જે માનખેટક એટલે કે ખેડા હતી. ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી. ગુર્જર પ્રતિહારોની રાજધાની છે જે બિનમાલ શ્રીમાલ હાલનું રાજસ્થાન હતું. મૈસૂરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું. મિત્રો મૈસૂરનું યુદ્ધ છે જે 1767 માં હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે થયું હતું. મૈસૂરનું બીજું યુદ્ધ, આ મિત્રો તમામે તમામ યુદ્ધ છે જે તમે યાદ રાખી શકો છો, અહીંયાથી તમામ ખાસ અગત્યના નથી. ત્યાર પછી ખાસ અગત્યનો પ્રશ્ન આવ્યો, એક આ પ્રશ્ન મિત્રો યાદ રાખવા જેવો છે કે ટીપુ સુલતાનનું મૃત્યુ મૈસૂરના કયા યુદ્ધમાં થયું હતું. ખાસ અગત્યનો પ્રશ્ન છે તો મૈસૂરના ચોથા યુદ્ધમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું. ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો. ચંપારણ સત્યાગ્રહ છે જે 1717 માં થયો હતો. ખેડા સત્યાગ્રહ છે જે 1717 અથવા 18માં, 1717 અને 18 બંનેમાં થયું હતું. બોરસદ સત્યાગ્રહ છે જે 1923 માં થયું હતું અને બારડોલી સત્યાગ્રહ છે જે 1928 માં થયું હતું. તો મિત્રો આ ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવાતો પ્રશ્ન પૂછાતો હોય છે તો ખાસ આપણે યાદ રાખીશું. તેના પછી ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો હતો. ધરાસણા સત્યાગ્રહ છે જે 1930 માં થયો હતો. ભારતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો. ભારતનો પ્રથમ સત્યાગ્રહ છે જે ચંપારણ સત્યાગ્રહ છે. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ હતો. કોશરબ આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી. કોશરબ આશ્રમની સ્થાપના છે જે 1915 માં થઈ હતી. સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી. સાબરમતી આશ્રમની સ્થાપના 1917 માં થઈ હતી. અશોકના શિલાલેખની ભાષા કઈ હતી. જવાબ આવશે પાલી. રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખોની ભાષા કઈ હતી. રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખની ભાષા છે જે સંસ્કૃત હતી. હાથી ગુફા અભિલેખ કોણે કોતરાવ્યો હતો. જવાબ આવશે ખારવેલ. ભિત્રી અભિલેખ કોણે કોતરાવ્યો હતો. ભિત્રી અભિલેખ છે જે સ્કંદગુપ્તે કોતરાવ્યો હતો. અહોલ અભિલેખ કોણે કોતરાવ્યો હતો. અહોલ અભિલેખ છે જે પુલકેશી બીજાએ કોતરાવ્યો હતો. ત્યાર પછી મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે મૈત્રક વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી. તો મૈત્રક વંશની સ્થાપના છે જે 1470 માં વિજયન ભટારકે કરી હતી. સાવડા વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી. સાવડા વંશની સ્થાપના છે જે 1446 માં વનરાજ સાવડાએ કરી હતી. સોલંકી વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી. તો મિત્રો સોલંકી વંશની સ્થાપના છે જે 942 માં મૂળરાજે કરી હતી. ત્યાર પછી વાઘેલા વંશની સ્થાપના છે જે 1244 માં વિશલદેવ વાઘેલાએ કરી હતી. મિત્રો આ જે આ પ્રશ્ન છે વંશ જે ગુજરાતના વંશના છે તો મિત્રો ખાસ અગત્યના છે અને દર વખતે પૂછાતા હોય છે તો ખાસ યાદ કરી લેવા. ત્યાર પછી ભારતમાં સિંધુ સંસ્કૃતિનું સૌ પ્રથમ નગર કયું મળી આવ્યું. તો જવાબ આવશે 1921 માં હડપ્પા મળી આવ્યું હતું. તો મિત્રો ગુજરાતમાં કયું મળી આવ્યું. ગુજરાતમાંથી 1931 માં રંગપુર મળી આવ્યું હતું. ભારત અને ગુજરાત બંનેની કમ્પેરિઝન પૂછવામાં આવે. સિંધુ સંસ્કૃતિના સૌથી વધુ નગરો ક્યાંથી મળી આવ્યા. જવાબ આવશે ગુજરાતમાંથી. ત્યાર પછી ઋગ્વેદનો ઉપવેદ કયો છે. તો ઋગ્વેદનો ઉપવેદ છે જે આયુર્વેદ છે. યજુર્વેદનો ઉપવેદ કયો છે. યજુર્વેદનો ઉપવેદ છે જે ધનુર્વેદ છે. સામવેદનો ઉપવેદ કયો છે. સામવેદનો ઉપવેદ છે જે ગાંધર્વવેદ છે. અથર્વવેદનો ઉપવેદ છે જે શિલ્પવેદ છે. તો ઋગ્વેદમાં
કેટલા સૂક્તો છે? તો મિત્રો ઋગ્વેદમાં કેટલા સૂક્તો છે? તો 1028. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? તો ઋગ્વેદમાં 10,580 જેટલી ઋચાઓ છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતું અને તેનું પ્રતીક શું હતું? ખાસ અગત્યનો પ્રશ્ન મિત્રો, ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો પ્રથમ છે જે તીર્થંકર ઋષભદેવ હતા અને તેનું પ્રતીક છે જે સાંઢ હતું. જૈન ધર્મના બીજા તીર્થંકર કોણ હતું અને તેનું પ્રતીક શું હતું? તો બીજા તીર્થંકર છે જે અજિતનાથ હતા અને તેનું પ્રતીક છે જે હાથી હતું. જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતું અને તેનું પ્રતીક શું હતું? તો 23માં આવશે પાર્શ્વનાથ અને તેનું પ્રતીક હતું સાપ. જૈન ધર્મના 24મા તીર્થંકર તેનું પ્રતીક શું હતું? તો 24માં છે મહાવીર સ્વામી અને તેનું પ્રતીક છે સિંહ. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? તો મિત્રો મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે જે સિદ્ધાર્થ હતું. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? મહાવીર સ્વામીનો જન્મ કુંડ ગ્રામ વૈશાલીમાં થયો હતો. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? ગૌતમ બુદ્ધનો જન્મ છે જે લુંબીના વનમાં કપિલ વસ્તુ પાસે થયો હતો. જૈન ધર્મની પ્રથમ સભા કોના સમયમાં અને ક્યારે યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 298માં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં યોજાઈ હતી. જૈન ધર્મની પ્રથમ સભા કોના સમયમાં અને ક્યારે યોજાઈ હતી? મિત્રો અહીંયા જૈન છે, અહીંયા બૌદ્ધ ધર્મની પૂછવામાં આવે છે. બૌદ્ધ ધર્મની છે જે ઈસવીસન પૂર્વે 1483માં અજાશત્રુના સમયમાં યોજાઈ હતી. બૌદ્ધ ધર્મની કુલ કેટલી સભાઓ મળી? તો બૌદ્ધ ધર્મની કુલ 4 સભાઓ મળી હતી. દેવ નામ પ્રિય તરીકે કોણ ઓળખાય છે? દેવ નામ પ્રિય તરીકે અશોક ઓળખાય છે. દેવપુત્ર તરીકે કોણ ઓળખાય છે? મિત્ર દેવપુત્ર તરીકે કનિષ્ક ઓળખાય છે. તુર્કાન એ ચહલગાની સંગઠનની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે શમશુદ્દીન ઇલ્તુમિશ. તુર્કાન એ ચહલગાની સંગઠન કોણે વિખેરી નાખ્યું? તો જવાબ આવશે ગ્યાસુદ્દીન બબલન. અહમદ ચાહનું મૂળ નામ શું હતું? તો અહમદ ચાહનું મૂળ નામ હતું નસરુદ્દીન અહમદ. પૂછાણેલો પ્રશ્ન છે. મહમદ બેગડાનું મૂળ નામ શું હતું? મહમદ બેગડાનું મૂળ નામ હતું નસરુદ્દીન મહમદ ચાહ અથવા તો ફતેહ ખાન. ફતેહ ખાન ઘણી વખત પૂછાય છે. શિવાજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શિવાજીના આધ્યાત્મિક ગુરુ રામદાસ હતા. શિવાજીના શૈક્ષણિક ગુરુ કોણ હતા? શિવાજીના શૈક્ષણિક ગુરુ દાદા કોળદેવ હતા. મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી? તો મરાઠા સંઘની સ્થાપના છે જે બાજીરાવ પહેલાએ કરી હતી. બાજીરાવ પહેલાનું મૂળ નામ શું હતું? બાજીરાવ પહેલાનું મૂળ નામ છે નાના સાહેબ હતું. બાલાજી બાજીરાવનું મૂળ નામ શું હતું? બાલાજી બાજીરાવ મૂળ નામ વિસાજી હતું. નાગપુરના મરાઠા કયા નામે ઓળખાતા? જવાબ આવશે નાના સાહેબ. ગ્વાલિયરના મરાઠા કયા નામે ઓળખાતા? તો જવાબ આવશે સિંધિયા. ઇન્દોરના મરાઠા કયા નામે ઓળખાતા? ઇન્દોરના મરાઠા છે જે હોલકર તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી વડોદરાના મરાઠા, જે વડોદરાના મરાઠા છે જે ગાયકવાડ તરીકે ઓળખાતા હતા. અંગ્રેજોનું પ્રથમ વેપારી મથક કયા સ્થાપાયું? તો અંગ્રેજોનું પ્રથમ વેપારી મથક છે જે સુરતમાં સ્થાપાયું હતું. ફ્રેન્ચોનું પ્રથમ વેપારી મથક તો તે પણ સુરતમાં આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન અને ક્યાં ભરાયું હતું? તો મિત્રો પ્રથમ અધિવેશન છે જે મુંબઈમાં 1885માં ભરાયું હતું. ત્યાર પછી બીજા નંબરનું છે જે કલકત્તામાં 1886માં ભરાણું હતું. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ત્રીજું અધિવેશન છે જે મદ્રાસમાં 1887માં ભરાણું હતું. કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમમાં અધ્યક્ષમાં વ્યોમચંદ્ર બેનર્જી હતા. ત્યાર પછી બીજામાં દાદાભાઈ નવરોજી હતા અને ત્રીજામાં અબ્બાસ રેતૈયજી હતા. તો મિત્રો ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં ભરાયું હતું? તો ગુજરાતમાં વાત કરવામાં આવે તો 1902માં અમદાવાદ ખાતે ભરાણું હતું. બીજા નંબરનું 1907માં સુરતમાં ભરાણું હતું અને 1921માં અમદાવાદમાં ભરાણું હતું. મિત્રો આટલા પ્રશ્નોમાંથી એક પ્રશ્ન આવનાર તલાટીમાં ખાસ આવવાનો છે, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછી વાત કરીએ આપણે મિત્રો ગુજરાતમાં કોંગ્રેસના બીજા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? બીજા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો રાસ બિહારી ઘોષ છે જે 1907માં ભરાણું હતું. તો ગુજરાતમાં કોંગ્રેસના ત્રીજા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે હકીમ અજમલ ખાન 1921. ભારતમાં ગામડામાં આયોજિત કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું? તો ગામડામાં પૂછવા આવે તો ફેજપુર મહારાષ્ટ્રમાં ભરાણું હતું. ગુજરાતમાં ગામડામાં આયોજિત કોંગ્રેસનું પ્રથમ આયોજિત અધિવેશન તો મિત્રો ગુજરાતમાં છે જે સુરતનું ગામ છે હરિપુરા ત્યાં 1938માં ભરાણું હતું. ત્યાર પછી અસહકાર આંદોલનની ભૂમિકા કોંગ્રેસના કયા અધિવેશનમાં મળી હતી? તો જવાબ આવશે કોલકાતા અધિવેશનમાં.
અસહકારના આંદોલનની બહાલી કોંગ્રેસના કયા અધિવેશનમાં મળી હતી? તો તે પણ જવાબ આવશે નાગપુર. ત્યાર પછી મિત્રો, મોહેજોદડો કઈ નદીના કિનારે આવેલું છે? મોહેજોદડો છે જે સિંધુ નદીના કિનારે આવેલું છે. રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? રંગપુર છે જે ભાદર નદીના કિનારે આવેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, રંગપુર છે જે ભાદર નદીના કિનારે આવેલું છે. લોથલ કઈ નદીના કિનારે? લોથલ આવેલું છે ભોગાવો નદીના કિનારે. ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? ધોળાવીરા છે જે લુણી નદીના કિનારે આવેલું છે. મિત્રો, આ તમામે તમામ યાદ રાખવાની ટ્રીકનો વિડીયો આપણે આવનારા થોડા સમયમાં પણ મૂકવાના છીએ, જે તમામે તમામ કન્ફ્યુઝ પોઈન્ટ એક સાથે ટ્રીકમાં તમને યાદ રાખતા શીખવાડશું. ત્યાર પછી મિત્રો, હડપ્પાની શોધ કોણે કરી હતી? હડપ્પાની શોધ છે દયારામ સાહનીએ કરી હતી. મોહેજોદડોની શોધ કોણે કરી હતી? મોહેજોદડોની શોધ છે જે રખાલદાસ બેનર્જીએ કરી હતી. લોથલની શોધ એસ આર રાવે કરી હતી. રંગપુરની શોધ એસ આર રાવ અને તેની સાથે માધવ સ્વરૂપ વચ્ચે પણ હતા. ધોળાવીરાની શોધ આર બિસ્ટ દ્વારા કરવામાં આવેલી છે. ઋગ્વેદમાં સૌથી પ્રાચીન મંડળ કયા છે? તો જવાબ આવશે 2-7. ઋગ્વેદમાં સૌથી છેલ્લે કયું મંડળ રસાયું હતું? તો જવાબ આવશે 1 અને 10 જે રસાયું હતું. ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કયા મંડળમાં કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3. સાંખ્યાદર્શના રહસ્યતા કોણ છે? તો જવાબ આવશે કપિલ મુનિ. યોગદર્શના રહસ્યતા કોણ છે? યોગદર્શના રહસ્યતા છે પતંજલિ. ન્યાય દર્શનના રચયિતા કોણ છે? તો જવાબ આવશે ગૌતમ. ત્યાર પછી મિત્રો, અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો? જવાબ આવશે ઉપગુપ્ત. અશોકને દીક્ષા કોણે આપી હતી? અશોકને દીક્ષા છે જે નિગ્રોથે આપી હતી. અશોકના શિલાલેખની શોધ કોણે કરી હતી? જવાબ આવશે કર્નલ ટોડ. અશોકના શિલાલેખની પ્રથમ લિપિ કોણે ઉકેલી હતી? તો તેનો જવાબ આવશે જેમ્સ પ્રિસેમ્સ. અશોકના શિલાલેખની લિપિમાં સુધારા કરી નવી પ્રત કોણે બહાર પાડી? તો જવાબ આવશે ભગવાનલાલ ઇન્દ્રજી. ગુપ્ત સામ્રાજ્યની રાજ્યભાષા કઈ હતી? ગુપ્ત સામ્રાજ્યની રાજ્યભાષા છે જે સંસ્કૃત હતી. મુગલ સામ્રાજ્યની રાજ્યભાષા કઈ હતી? મુગલ સામ્રાજ્યની રાજભાષા છે ફારસી હતી. સિની યાત્રાળો હ્યુ હેન્સાંગ કોના સમયમાં ભારત આવેલો? તો મિત્રો ખાસ યાદ રાખજો, હર્ષવર્ધનના સમયમાં ભારત આવેલો હતો. સિની યાત્રાળો ફાહિયાન કોના સમયમાં આવેલો? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. પ્રિય દર્શિકા નાગાનંદ રત્નાવલી કોણે લખેલા? તેનો જવાબ આવશે હર્ષવર્ધન. રાવણવધ કોણે લખેલું છે? રાવણવધ નામની કૃતિ છે જે કવિ ભટ્ટી દ્વારા તેની રચના કરવામાં આવેલી છે. ખાસ અગત્યનો પ્રશ્ન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હર્ષ રસિત અને કાદંબરીના લેખક કોણ છે? તો તેનો જવાબ આવશે બાણભટ્ટ. રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે દંતી દુર્ગ. માળવાના પરમાર વંશની સ્થાપના કોણે કરી અને તેની રાજધાની કઈ હતી? મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે, માળવાના પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી તેની રાજધાની? તો પરમાર વંશની સ્થાપના છે જે કૃષ્ણરાજે કરી હતી તેની રાજધાની હતી ધારાનગરી. ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કોણે કરી હતી? તેની રાજધાની કહી હતી? તો તેની સ્થાપના છે જે નાગભટ્ટે કરી હતી તેની રાજધાની હતી બિનમાલ શ્રીમાલ. અલાઉદ્દીન ખિલજી છોરાય કર સેના પર લેતો હતો? તેનો જવાબ આવશે દુધારા પશુ પર. અલાઉદ્દીન ખિલજી ગઢી કર સેના પર લેતો હતો? તો તેનો જવાબ આવશે ઘર અને ઝુંપડપટ્ટી પર. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો તેનો જવાબ આવશે ગુરુ નાનક. ખાસ અગત્યનો પ્રશ્ન, શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક. ગુરુમુખી લિપિના જનક કોણ હતા? તેનો જવાબ આવશે અંગદેવ. અમૃતસર શહેર કોણે વસાવ્યું હતું? અમૃતસર શહેર છે જે રામદાસે વસાવ્યું હતું. સુવર્ણ મંદિર કોણે બંધાવ્યું? સુવર્ણ મંદિર છે જે અર્જુન દેવે બંધાવેલું છે. જહાંગીરે કયા શીખ ધર્મના ગુરુનો વધ કર્યો હતો? તો ખાસ અગત્યનો પ્રશ્ન છે, અર્જુન દેવનો વધ કોને કર્યો હતો? તેવો પ્રશ્ન પૂછાય તો જહાંગીરે કર્યો હતો, તે શીખ ધર્મના ગુરુ હતા. ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુનો વંશ કર્યો હતો? તો જવાબ આવશે તેગ બહાદુરનો. બિરબલનું મૂળ નામ શું હતું? બિરબલનું મૂળ નામ છે જે મહેશદાસ હતું. તાનસેનનું મૂળ નામ શું હતું? મિત્રો તાનસેનનું મૂળ નામ છે જે રામતનું પાંડે હતું. બેરજુ બાવરાનું મૂળ નામ શું હતું? બેરજુ બાવરાનું મૂળ નામ છે જે વૈજનાથ મિશ્રા હતું. ટીપુ સુલતાનનું મૂળ નામ શું હતું? ટીપુ સુલતાનનું મૂળ નામ છે જે તાત્યા ટોપે હતું. હિન્દુ સાહિત્યનો સુવર્ણકાળ કોના સમયમાં ગણાતો? જવાબ આવશે અકબર. ચિત્રલોકનો સુવર્ણકાળ કોના સમયમાં
શાસનમાં ગણાતો હતો? મિત્ર ચિત્રલોકનો સુવર્ણકાળ છે જે જહાંગીરના સમયમાં ગણાતો હતો. સ્થાપત્યનો સુવર્ણકાળ, સ્થાપત્યનો સુવર્ણકાળ છે જે જહાંગીરના સમયમાં ગણાતો હતો. શાહજહાંના મિત્રો સોરી સ્થાપત્ય કલાનો સુવર્ણકાળ છે જે શાહજહાંના સમયમાં ગણાતો હતો. બાબરનું મૂળ નામ શું હતું? બાબરનું મૂળ નામ છે જે હજીરુદ્દીન હતું. હુમાયુનું મૂળ નામ શું હતું? હુમાયુનું મૂળ નામ છે જે નસરુદ્દીન હતું. શાહજહાંનું મૂળ નામ, શાહજહાંનું મૂળ નામ ખુરમ. ત્યાર પછી મિત્રો જહાંગીરનું મૂળ નામ તો કે સલીમ. મુમતાજનું મૂળ નામ શું હતું? મુમતાજનું મૂળ નામ હતું અર્જુમાદબાનું. ત્યાર પછી નૂરજહાંનું મૂળ નામ શું હતું? નૂરજહાંનું મૂળ નામ મેહર મુનિસા હતું. મેહરુનિસા. ત્યાર પછી અકબરનું મૂળ નામ, અકબરનું મૂળ નામ હતું જલાલુદ્દીન. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ આરજી હકુમતની સ્થાપના કોણે કરી હતી? આરજી હકુમતની સ્થાપના છે રતુભાઈ અદાણીએ કરી હતી. આરજી હકુમતના વડા કોણ હતા? આરજી હકુમતના વડા છે જે શ્યામળદાસ ગાંધી હતા. આરજી હકુમતની સ્થાપના ક્યાં થઈ હતી? આરજી હકુમતની સ્થાપના મુંબઈમાં થઈ હતી. શીખોને અલગ મતદાન મંડળ ક્યારે મળ્યું? 1919માં. હરિજનોને અલગ મતદાન ક્યારે મળ્યું? 1935માં. કોના સમયમાં રેગ્યુલેટિન એક્ટ અમલમાં આવ્યો? વોરન હેસ્ટિંગ. ભારતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે? તો જવાબ આવશે મૌર્ય વંશ. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ તો જવાબ આવશે વૈદિક કાળ. સિદ્ધરાજ જયસિંહને સોરઠ વિજય પર પ્રસ્થાન વખતે કયું ઉપનામ અપાયું હતું? તો જવાબ આવશે ત્રૈલોક્યગંજ. સિદ્ધરાજ જયસિંહને સોરઠ વિજય બાદ ઉપનામ આપ્યું હતું. તો મિત્રો સિદ્ધરાજ જયસિંહને સોરઠ વિજય પર કયું ઉપનામ? તો સિદ્ધ ચક્રવર્તી. આરજે હકુમતનું મુખ્ય કાર્યાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, ખાસ અગત્યનો. આરજે હકુમતનું મુખ્ય કાર્યાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો આઝાદ જૂનાગઢ ભવનમાં. આરજે હકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવ્યું હતું? જવાબ આવશે રાજકોટથી. આરજે હકુમત કેટલા દિવસ ચાલી હતી? આરજે હકુમત 16 દિવસ ચાલી હતી. દાંડીકૂચ કેટલા દિવસ ચાલી હતી? દાંડીકૂચ છે જે 24 દિવસ ચાલી હતી. શ્વેતંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે? તો જવાબ આવશે જૈન ધર્મના. મહાયાન અને હીનયાન કયા ધર્મના સંપ્રદાયો છે? તો જવાબ આવશે બૌદ્ધ ધર્મના. દી પંજાબી અને દી પુલ્યુપલી કોના વર્તમાન પત્રો હતા? મિત્રો વર્તમાન પત્રો પૂછશે છે દી પંજાબી અને દી પ્યુપિલ જે કોના વર્તમાન પત્રો હતા? તો જવાબ આવશે લાલા લજપતરાયના. ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? જવાબ આવશે બિપિન ચંદ્ર પાલ. ન્યૂ ઇન્ડિયા દૈનિક કોણે શરૂ કર્યું હતું? દૈનિક છે એની બેસ્ટલે શરૂ કર્યું હતું. વંદે માતરમ વર્તમાન પત્ર કોણે શરૂ કર્યું હતું? જવાબ આવશે બિપિન ચંદ્ર પાલ. ધી કોમનવેલ્થ સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? જવાબ આવશે એની બેસ્ટલ. લોકમાન્ય તિલકે મરાઠી ભાષામાં કયું વર્તમાન પત્ર શરૂ કર્યું? જવાબ આવશે કેસરી. લોકમાન્ય તિલકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાન પત્ર શરૂ કર્યું? જવાબ આવશે મરાઠા. ગાંધીજી દાંડીકૂચ યાત્રામાં દાંડી ક્યારે પહોંચ્યા હતા? જવાબ આવશે 5 એપ્રિલ 1930. ગાંધીજીએ દાંડીના અન્યાયી કાયદાનો ભંગ ક્યારે કર્યો? જવાબ આવશે 6 એપ્રિલ 1930. કોસરબ આશ્રમ કોના બંગલામાં શરૂ થયો હતો? કોસરબ આશ્રમ છે જે જીવનલાલ દેસાઈના બંગલામાં શરૂ થયો હતો. ગુજરાત વિદ્યાપીઠ કોના બંગલામાં શરૂ થઈ હતી? જવાબ આવશે ડાહ્યાભાઈ મહેતા. મોદી દ્વારા લિખિત છે ધ પિલિયન્ટ એક્શન કયા વિષય પર આધારિત હતું? તો જવાબ આવશે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો પર આધારિત હતું. મોદી દ્વારા લેખિત સંઘર્ષ કાળમાં ગુજરાત તાજમહેલ બાંધવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો તાજમહેલ બાંધવાની શરૂઆત 1631માં થઈ હતી. તાજમહેલ બાંધવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો મિત્રો 1653માં થયું હતું. હુણોના આક્રમણનો સામનો સૌથી પહેલા કોણે કર્યો હતો? ખાસ અગત્યનો જો પ્રશ્ન છે તો જવાબ આવશે કુમારગુપ્ત પ્રથમ. ભારતમાંથી હુણોને કોણે કાઢી મૂક્યા હતા? જવાબ આવશે સ્કંદગુપ્ત. સૌથી મોટું ઉપનિષદ કયું હતું? સૌથી મોટું ઉપનિષદ છે જે બૃહદધારણ્ય હતું. મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો? મૈત્રક વંશનો સ્થાપક છે જે ભટારક હતો. મૈત્રક વંશનો અંતિમ સ્થાપક કોણ હતો? જવાબ આવશે શિલાદિત્ય સાતમો. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે મૂળરાજ પહેલો. તો મિત્રો સોલંકી વંશનો અંતિમ સ્થાપક કોણ હતું? તો જવાબ આવશે ત્રિભુવન પાળ. સાવડા વંશનો સ્થાપક, સાવડા વંશનો સ્થાપક વનરાજ સાવડા. સાવડા વંશનો અંતિમ સ્થાપક સામંતસિંહ.
તેવી રીતે મિત્રો સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? સિદ્ધરાજ જયસિંહ. અને સોલંકી વંશનો સોલંકી વંશના કયા શાસકે સિંહ વ સંવંત બંધ કરાવ્યું હતું? સિંહ સંવંત બંધ કોને કરાવ્યું હતું? હેમચંદ્રાચાર્ય. ગિરનારના પગથિયા કોણે બંધાવ્યા હતા? ગિરનારના પગથિયા છે જે કુમારપાળે બંધાવ્યા હતા. હેમચંદ્રાચાર્ય કુમારપાળના જીવન પર કયા ગ્રંથની રચના કરી? તો જવાબ આવશે કુમારપાળ રચિત. હેમચંદ્રાચાર્ય કુમારપાળના સમયમાં કયા સાહિત્ય ગ્રંથની રચના કરી હતી? જવાબ આવશે દ્રિયાશ્રય. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. સોલંકી વંશના પતનની શરૂઆત કોના સમયથી થઈ હતી? તો જવાબ આવશે ભીમદેવ બીજો. વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી? વાઘેલા વંશની સ્થાપના વિશ્વલદેવ વાઘેલાએ કરી હતી. વાઘેલા વંશનો અંતિમ સ્થાપક કોણ હતો? કર્ણદેવ વાઘેલો. કર્ણદેવ વાઘેલાની પત્નીનું નામ શું હતું? કમલાદેવી. કર્ણદેવ વાઘેલાની પુત્રીનું નામ શું હતું? તો કે દેવળદેવી. ધર્માદિત્ય તરીકે કોણ ઓળખાતો હતો? ધર્માદિત્ય તરીકે શિલાદિત્ય સાતમો ઓળખાતો હતો. શિલાદિત્ય પહેલો છે, ધર્માદિત્ય તરીકે ઓળખાતો હતો. બાલાદિત્ય તરીકે કોણ ઓળખાતો હતો? બાલાદિત્ય તરીકે ધ્રુવસેન બીજો ઓળખાતો હતો. ધ્રુવ ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? ધ્રુવ ભટ્ટ તરીકે શિલાદિત્ય સાતમો ઓળખાય છે. ધર્સેન સોથાને કયા ઉપનામ આપ્યા હતા? ધર્સેન સોથાને મહારાજા ધીરાજ, પરમ ભટાર્ક અને ચક્રવર્તી નામ આપ્યા હતા. ભીમદેવ પહેલો કયા નામે ઓળખાતો? ભીમદેવ પહેલો છે જે બાણાવાળી ભીમ તરીકે ઓળખાતો હતો. ભીમદેવ બીજો કયા નામથી ઓળખાતો? ભીમદેવ બીજો છે જે ભોળા ભીમ તરીકે ઓળખાતો. ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ભીમદેવ બીજો કયા નામે ઓળખાતો હતો અથવા તો ભોળા ભીમ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે ભીમદેવ બીજો. સિદ્ધરાજ જયસિંહને કયા ઉપનામ આપ્યા હતા? સિદ્ધરાજ જયસિંહને અવંતીનાથ, ત્રિભુવન ગંજ અને સિંધ ચક્રવર્તી તેવા ઉપનામ આપેલા છે. કુમારપાળને કયું ઉપનામ મળ્યું હતું? કુમારપાળને ગુજરાતનો અશોક જેવું ઉપનામ મળ્યું હતું. વિશલદેવ વાઘેલા કયા ઉપનામ ધરાવતા હતા? વિશલદેવ વાઘેલા છે જે અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન જેવા નામ ધરાવતા હતા. શારંગદેવ વાઘેલાને કયું ઉપનામ મળ્યું હતું? શારંગદેવ વાઘેલાને સપ્તમ ચક્રવર્તી નામ મળ્યું હતું. મહમદ બિલ તઘલકને ઉપનામ મળ્યું હતું, કયું ઉપનામ મળ્યું હતું? તો તરંગી સુલતાન, અમીર પ્રજાનો ગરીબ રાજા વગેરે તેને નામ ઉપનામ મળ્યા હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ચિહ્ન શું હતું? જવાબ આવશે ગાય અને ગાયનું વાસરડું. ગુજરાત સભાની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1884. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ આવશે 1920. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે એલેક્ઝાન્ડર ફાર્બસ. બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે નર્મદ. પ્રજા સમાજની સ્થાપના કોણ છે? મિત્રો પ્રજા સમાજની સ્થાપના કોણ કરી હતી? તો જવાબ આવશે નર્મદ. ગુજરાત સભાની સ્થાપના કોણે કરી હતી? ગુજરાત સભાની સ્થાપના ગુજરાતના વકીલોએ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના તો ગાંધીજીએ કરી હતી. કયા સત્યાગ્રહને અર્ધ સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવશે? જવાબ આવશે ખેડા સત્યાગ્રહને અર્ધ સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવશે. ખાસ અગત્યનો પ્રશ્ન છે. કયા સત્યાગ્રહને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવશે? તો જવાબ આવશે બોર્સ સત્યાગ્રહ. આ પણ પ્રશ્ન ખાસ અગત્યનો છે. કોયલી રિફાઇનરીનું કામ કયા મુખ્યમંત્રીના શાસનમાં થયું હતું? મિત્રો કોયલી રિફાઇનરીનું કામકાજ છે જે કયા મુખ્યમંત્રીના સમયમાં થયું હતું? જવાબ આવશે ડોક્ટર શિવરાજ મહેતા. કોયલી રિફાઇનરી કયા મુખ્યમંત્રીના શાસનમાં શરૂ થઈ? તો જવાબ આવશે બળવંતરાય મહેતા. નવનિર્માણ આંદોલન કયા મુખ્યમંત્રીના સમયમાં થયું હતું? નવનિર્માણ આંદોલન છે જે સીમનભાઈ પટેલના સમયમાં થયું હતું. નવનિર્માણ આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો જવાબ આવશે મોરબીથી. નવનિર્માણ આંદોલન માટે કઈ સમિતિ બની હતી? તો જવાબ આવશે નવનિર્માણ યુવક સમિતિ. નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો? જવાબ આવશે પુરુષોત્તમ માળવણકર. ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? તો જવાબ આવશે મોરારજી દેસાઈ. ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે બાબુભાઈ પટેલ. પ્રથમ અનામત આંદોલન ક્યારે થયું હતું? 1981. બીજું અનામત આંદોલન ક્યારે થયું? મિત્રો 2015. પ્રથમ અનામત આંદોલન કોના સમયનું હતું? તો જવાબ આવશે માધવસિંહ સોલંકી. અને બીજું અનામત આંદોલન છે જે આનંદીબેન પટેલ. ઋગ્વેદમાં બ્રાહ્મણના મુખમાંથી ઉત્પત્તિનો ઉલ્લેખ કઈ જ્ઞાતિનો છે? તો જવાબ આવશે બ્રાહ્મણ. ઋગ્વેદમાં બ્રાહ્મણના બાહુમાંથી ઉત્પત્તિનો ઉલ્લેખ કઈ જ્ઞાતિનો છે? તો જવાબ આવશે ક્ષત્રિય. ત્યારપછી મિત્રો ઋગ્વેદમાં જાંઘમાંથી ઉત્પત્તિનો ઉલ્લેખ કઈ જ્ઞાતિનો છે? તો જવાબ આવશે વૈશ્ય. ઋગ્વેદમાં
બ્રાહ્મણના શરણમાંથી ઉત્પત્તિ નો લખવાનો શબ્દ છે શુદ્ર. ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? ગાયત્રી મંત્રની રચના છે જે વિશ્વામિત્ર ઋષિએ કરી હતી. ગાયત્રી મંત્ર કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ છે ઋગ્વેદ. ઋગ્વેદના જાણકારને શું કહે છે? ઋગ્વેદના જાણકારને હોત્રી કહેવામાં આવે છે. સામવેદના જાણકારને શું કહેવામાં આવે? સામવેદના જાણકારને ઉદગાત્રી કહેવામાં આવે છે. યજુર્વેદના જાણકારને શું કહેવામાં આવે છે? યજુર્વેદના જાણકારને અર્ધવર્યુ કહેવામાં આવે છે. અને અથર્વવેદના જાણકારને અથર્વ કહેવામાં આવે છે. ભજનનો સંગ્રહ કયા વેદમાં છે? તો ભજનનો સંગ્રહ છે ઋગ્વેદમાં છે. પવિત્ર ગીતોનો સંગ્રહ કયા વેદમાં છે? પવિત્ર ગીતોનો સંગ્રહ છે જે સામવેદમાં છે, જેને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. બલિસૂત્રનો સંગ્રહ કયા વેદમાં છે? બલિસૂત્રનો સંગ્રહ છે જે યજુર્વેદમાં છે. તંત્ર મંત્રનો સંગ્રહ કયા વેદમાં છે? તંત્ર મંત્રનો સંગ્રહ છે જે અથર્વવેદમાં છે. ગંધર્વ લોકો માટેનો વેદ કયો છે? તો ગંધર્વ લોકો માટેનો વેદ છે જે સામવેદ છે. ક્ષત્રિય લોકો માટેનો વેદ, ક્ષત્રિય લોકો માટેનો વેદ છે જે યજુર્વેદ છે. વેપારી લોકો માટેનો વેદ કયો છે? વેપારી લોકો માટેનો વેદ છે અથર્વવેદ. શારદાપીઠ માટે સંકળાયેલ, શારદાપીઠ સાથે સંકળાયેલ વેદ કયો છે? તો જવાબ છે સામવેદ. કાળો વેદ કયો છે? ખાસ અગત્યનો પ્રશ્ન, કાળો વેદ કયો છે? તો અથર્વવેદ છે જે કાળો વેદ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખાય છે? મિત્રો સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખાય છે? તો જવાબ છે સામવેદ. જાદુ મંત્રનો વેદ કયો છે? જાદુ મંત્રનો વેદ છે અથર્વવેદ. વૈદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કયા વેદનો થયો હતો? જવાબ છે અર્થવેદ, અથર્વવેદ. દસમો વેદ એટલે, દસમો વેદ એટલે દુહો. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? જવાબ છે 1930માં. બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? બીજી ગોળમેજી પરિષદ 1931માં અને ત્રીજી ગોળમેજી પરિષદ 1932માં. 30, 31 અને 32 યાદ રાખી શકાય છે. 30, 31 અને 32. ઇલોરાનું કૈલાશ મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ આવશે રાષ્ટ્રકૂટના રાજવીઓએ. મહાબલીપુરનું રથ મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ આવશે પલ્લવ રાજવીઓ. થંજાવુરનું બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ આવશે રાજરાજા સોલ. ખજુરાહોના મંદિર કોણે બંધાવ્યા હતા? તેનો જવાબ આવશે સંદેલવંશ. ગુપ્ત યુગના ધ્વજનું પ્રતીક શું હતું? ખાસ અગત્યનો પ્રશ્ન. ગુપ્ત વંશના ધ્વજનું પ્રતીક છે જે ગરુડ હતું. સોલંકી યુગના ધ્વજનું પ્રતીક સોલંકી યુગના પ્રતિકમાં છે જે કુકડો હતો. અને મહાગુજરાત આંદોલનનું પ્રતીકમાં શું હતું? તો મહાગુજરાત આંદોલનમાં તેમાં પણ કુકડો હતો. શિવાજીએ કોના સમયમાં સુરતમાં આક્રમણ કર્યું હતું? તો તેનો જવાબ આવશે ઔરંગઝેબ. શિવાજીએ ઔરંગઝેબના કયા સુબાના સમયમાં સુરતમાં આક્રમણ કર્યું હતું? તો જવાબ આવશે મિત્રો જે ઔરંગઝેબનો સુબો કોણ હતો? તો કે મોહમ્મદ ખાન તે સમયમાં હતો ત્યારે શિવાજીએ આક્રમણ કર્યું હતું. ગાંધીજીના પ્રથમ અંગત સચિવ કોણ હતા? તો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીના બીજા અંગત સચિવ કોણ હતા? તો જવાબ આવશે પ્યારેલાલ. આગ્રાની મોતી મસ્જિદ કોણે બંધાવી હતી? આગ્રાની મોતી મસ્જિદ છે જે શાહજહાએ બંધાવી હતી. દિલ્હીની મોતી મસ્જિદ કોણે બંધાવી હતી? દિલ્હીની મોતી મસ્જિદ છે જે ઔરંગઝેબે બંધાવી હતી. મિત્રો કોણે બંધાવી હતી? ઔરંગઝેબે. હરિજન સેવકની, હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ આવશે ગાંધીજી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ડોક્ટર હેડગેવાર. ગુજરાતમાં રાષ્ટ્રપુટોની રાજધાની કઈ હતી? ગુજરાતમાં રાષ્ટ્રપુટોની રાજધાની ખેડક હતી. ખેડક એટલે કે ખેડા. ભારતમાં રાષ્ટ્રપુટોની રાજધાની કઈ હતી? તો માન્ય ખેડક. કર્ણદેવ સોલંકીને કયું બિરુદ મળ્યું હતું? કર્ણદેવ સોલંકીને ત્રૈલોક્ય મલ્લનું બિરુદ મળ્યું હતું. સિદ્ધરાજ જયસિંહને કયું બિરુદ મળ્યું હતું? સિદ્ધરાજ જયસિંહને ત્રૈલોક્ય ગંડનું બિરુદ મળ્યું હતું. છલ્લો દિલ્લી સૂત્ર કોનું છે? છલ્લો દિલ્લી સૂત્ર છે સુભાષ ચંદ્ર બોઝનું. દિલ્હી ચલો કોનું સૂત્ર છે? મિત્રો ખાસ કન્ફ્યુઝ, ચલો દિલ્હી ને દિલ્હી ચલો, તો દિલ્હી ચલો જે સૂત્ર છે ગાંધીજીનું ને છલો દિલ્હી જે સૂત્ર સુભાષ ચંદ્ર બોઝનું. વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? વિક્રમ સંવતની શરૂઆત છે જે ઈસવીસન પૂર્વે 57માં થઈ હતી. ત્યાર પછી મિત્રો નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? નાલંદા વિદ્યાપીઠ છે જે પટના બિહારમાં આવેલી છે. વલ્લભી વિદ્યાપીઠ છે જે ક્યાં આવેલી છે? વલ્લભી વિદ્યાપીઠ છે જે વલ્લભીપુર ગુજરાતમાં આવેલી છે, ભાવનગર જિલ્લામાં. વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? વિક્રમશિલા વિદ્યાપીઠ છે જે ભાંગલપુર બિહારમાં આવેલી છે. તક્ષશિલા વિદ્યાપીઠની શોધ કોણે કરી હતી? તક્ષશિલા વિદ્યાપીઠની શોધ છે જે 1912માં એલેક્ઝાન્ડર કનિંગહામ કરી હતી.
નાલંદા વિદ્યાપીઠની શોધ કોણે કરી? નાલંદા વિદ્યાપીઠની શોધ છે જે એલેક્ઝાન્ડર કનિંગહામ કરી હતી. વલ્લભી વિદ્યાપીઠની શોધ ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1986માં. તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત ક્યાં મુસાફરે લીધી હતી? તો તેનો જવાબ આવશે ફાહિયાન. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત કયા મુસાફરે લીધી હતી? તો તેનો જવાબ આવશે હ્યુએન ચાંગ. વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત ક્યાં મુસાફરે લીધી? તો વલ્લભીમાં મિત્રો કોણ કયો મુસાફર આવ્યો હતો? હ્યુએન ચાંગ. નાલંદા વિદ્યાપીઠમાં કયા રાજાએ ગામડાનું દાન આપ્યું હતું? તો જવાબ આવશે હર્ષવર્ધન. હર્ષવર્ધનને નાલંદા વિદ્યાપીઠમાં જ્યારે આવ્યો ત્યારે તેનું ગામડાનું દાન હર્ષવર્ધને આપ્યું હતું. વલ્લભી વિદ્યાપીઠમાં કયા રાજાને ભૂમિદાન અપાયું હતું? તો તેનો જવાબ આવશે દર્શન બીજો. બ્રિટિશ સાર્વજનિક સભાની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે દાદાભાઈ નવરોજી. હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે ભગતસિંહ 1928માં. ખિલાફત આંદોલનની સ્થાપના કોણે કરી હતી? ખિલાફત આંદોલન અલીભાઈઓએ 1919માં કરી હતી. ખિલાફત આંદોલન ખાસ યાદ રાખજો. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ આવશે ગાંધીજીએ 1932માં. ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી હતી? ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષચંદ્ર બોઝે 1939માં કરી હતી. સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી? સ્વરાજ પક્ષની સ્થાપના છે જે મોતીલાલ નહેરુએ ચિત્તરંજન દાસે 1923માં કરી હતી. બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી? બેલુર મઠની સ્થાપના છે સ્વામી વિવેકાનંદે 1887માં કરી હતી. રામકૃષ્ણ મિશન રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. વિશ્વ ભારતીની સ્થાપના કોણે કરી હતી? વિશ્વ ભારતીની સ્થાપના છે રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. ત્યાર પછી મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, સામત સિંહની હત્યા કોણે કરી હતી? સામત સિંહની હત્યા છે જે મુલરાજે કરી હતી. ભુવડ કયા વંશનો શાસક હતો? ભુવડ છે જે દક્ષિણ રાજસ્થાનનો શાસક હતો. સાવડા વંશનો કયો શાસક લૂંટની વૃત્તિ ધરાવતો હતો? તો તેનો જવાબ આવશે ક્ષેમરાજ. સોલંકી કાળનો સમયગાળો જણાવો. સોલંકી કાળનો સમયગાળો છે ઈસવીસન 1942 થી 1244, સોરી મિત્રો ઈસવીસન 942 થી 1244. કયા વંશને ચાલુક્ય વંશની એક શાખા ગણવામાં આવે છે? તો જવાબ આવશે સોલંકી વંશ. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે મૂળરાજ. કોના સમયમાં ગુજરાત પ્રદેશનું નામ ગુજર પ્રદેશ એવું પડ્યું? જવાબ આવશે મૂળરાજ પ્રથમના સમયમાં. મૂળરાજે કયું સ્થાપત્યની સ્થાપના કરી હતી? મિત્રો મૂળરાજે કયું સ્થાપત્યની સ્થાપના કરી હતી? જવાબ આવશે રુદ્રમહાલય. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? રુદ્રમહાલય છે જે સિદ્ધપુર પાટણ ખાતે આવેલો છે. રુદ્રમહાલય કઈ નદીના કિનારે છે? રુદ્રમહાલય છે જે સરસ્વતી નદીના કિનારે છે. સોલંકી વંશનો કયો શાસક નર્મદા નદીના કિનારે શુક્લ તીર્થ નજીક અન્ન જળનો ત્યાગ કરીને મૃત્યુ પામ્યો હતો? જવાબ આવશે ચામુંડા રાજ. ખાસ અગત્યનો પ્રશ્ન, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અન્ન જળનો ત્યાગ કરીને કયા રાજાએ મૃત્યુ પામ્યો હતો? તો જવાબ આવશે ચામુંડા રાજ. વલ્લભ રાજને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે રાજમાન શંકર. સોલંકી વંશના કયા શાસકનું મૃત્યુ શીતળાના રોગથી થયો હતો? ખાસ અગત્યનો પ્રશ્ન, જવાબ આવશે વલ્લભરાજ. દુર્લભ રાજે પાટણ ખાતે કયા કયા સ્થાપત્યો કરાવ્યા? તો જવાબ આવશે દુર્લભ સરોવર તથા ધવલગૃહ.